હે સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું જય સ્વામિનારાયણ વિદ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણા સમરસપોથીની બહારનો ટૉપિક ભણીશું જેનું નામ છે આપણે એનિમલ્સ એટલે કે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ વિશે ભણીશું પ્રાણીઓને અંગ્રેજીમાં શું બોલીશું એનિમલ્સ શું બોલાય એનિમલ્સ અને પક્ષીઓને અંગ્રેજીમાં બોલીશું બર્ડ્સ શું બોલીશું બર્ડ્સ અહીંયા તમને ચિત્રો આપ્યા છે અને સાથે સાથે એના ઉચ્ચ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ ત્રણેય વસ્તુ આપેલી છે તો એના વિશે આ બધા આપણે ભણીશું તમારે શું કરવાનું છે વિડીયોમાંથી દરેક વસ્તુઓ ધ્યાનથી સાંભળવાની છે અને દરેકના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે ચિત્રો પહેલાં તમારે ઓળખવાનું ઓકે ગુજરાતીમાં આપણને ખબર છે કે આ ચિત્ર તમને કાવનું એટલે કે ગાયનું ચિત્ર આપ્યું છે તો આપણને ખબર છે કે તે ગાય છે હવે આપણે વાત કઈ શીખવાની રહી તો કે ઇંગ્લિશ તો ગુજરાતીમાં ગાય બોલીએ છીએ તો ઇંગ્લિશમાં બોલીશું કાવ અને એનું સ્પેલિંગ છે સી ઓ ડબલ્યુ ઓકે ચલો જોઈએ તમને કીધું છે એનિમલ્સ એટલે કે પ્રાણીઓ પહેલું ચિત્ર આપ્યું છે કોનું છે જુઓ તો કે ગાયનું તો ગાય એટલે ઇંગ્લિશમાં બોલીશું કાવ સી ઓ ડબલ્યુ કાવ એટલે ગાય પછી તમને ચિત્ર આપ્યું છે ડોગનું તો બોલીશું ડીઓ જી ડોગ એટલે કૂતરો પછીનું ચિત્ર તમને આપ્યું છે પીગ ભૂંડ પી આઈજી પીગ એટલે ભૂંડ પછીનું તમને પિક્ચર આપ્યું છે દેટ ઇઝ કેટ એ ટી કેટ એટલે બિલાડી કોનું ચિત્ર છે કેટનું અને આપણે એને શું કહીએ છીએ બિલાડી કેટ એટલે બિલાડી એનું સ્પેલિંગ છે એ ટી કેટ એટલે બિલાડી નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ તમને પિક્ચર આપ્યું છે ફોક્સનું એફઓએ એક્સ ફોક્સ એટલે શિયાળ એફઓક્સ ફોક્સ એટલે શિયાળ પછીનું ચિત્ર તમને આપ્યું છે જંગલનો રાજા એટલે કે કિંગ એટલે કે સિંહ એને ઇંગ્લિશમાં બોલીશું લાયન એલ આઈ ઓ એન લાયન એટલે સી એલ આઈઓન લાયન એટલે સિંહ નેક્સ્ટ ચિત્ર તમને આપ્યું છે હરણ ડી ડબલ ઇ આર ડીયર એટલે હરણ ડી ડબલ ઇ આર ડીઅર એટલે હરણ એન્ડ પછીનું ચિત્ર આપ્યું છે તમને બેર બી ઈ એ આર બેર એટલે રીચ બી ઇ એ આર બેર એટલે રીચ તો જુઓ સ્ટુડન્ટ આ રીતના આપણે એનિમલ્સ વિશે સમજીયા બોલીસ ઉત મારી સાથે બોલજો કાવ એટલે ગાય ડોગ એટલે કૂતરો પીગ એટલે ભૂંડ કેટ એટલે બિલાડી ફોક્સ એટલે શિયાળ લાયન એટલે સિંહ ડિયર એટલે હરણ અને બેર એટલે રીચ તો આ તું એનિમલ્સ વિશે સ્ટડી કર્યું હવે બર્ડ્સ વિશે જોઈએ બર્ડ્સ એટલે કે પક્ષીઓ પક્ષીઓ વિશે સમજૂતી મેળવીએ તમને પહેલું આપ્યું છે ચિત્ર ક્રો એટલે કે કાગડાનું સી આરઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો પછીનું પિક્ચર આપ્યું છે તમને મરઘીનું એટલે કે હેન એચ ઇન હેન એટલે મરઘી હેન એટલે મરઘી પછી ચિત્ર આપ્યું છે તમને જુઓ તો બતક તો બોલીશું ડક સી કે ડક એટલે બતક લાસ્ટ ચિત્ર આપ્યું છે તમને કાઇટ કે આઈટી કાઇટ એટલે સમડી કાઇટ એટલે સમડી અહીંયા કાઇટ એટલે સમડી પણ થશે અને કાઇટ એટલે આપણે શું કહીએ છીએ પતંગ પણ થાય ઓકે તો એ વસ્તુ યાદ રાખવાની કાઇટ એટલે સમડી ચલો અગેન આપણે બર્ડ્સ વિશે સમજીએ ક્રો એટલે કાગડો હેન એટલે મરઘી ડક એટલે બતક અને કાઇટ એટલે સમડી હવે તમને અહીંયા કીધું છે કે પક્ષીઓના ગુજરાતી નામનો અંગ્રેજીમાં ઉચ્ચાર તો અન્ય એવા પક્ષીઓના નામ છે કે જેનો પિક્ચર છે નહીં પણ આપણે એમ નામ સમજશું જેમ કે પોપટ છે તે ઇંગ્લિશમાં બોલીશું પેરેટ પોપટને કહીશું ઇંગ્લિશમાં પેરેટ મોર તો પીકોક મોર એટલે પીકોક અંગ્રેજીમાં એને બોલાવીશું પીકોક પછી કોયલ તો કોયલ ઇંગ્લિશમાં શું બોલીશું કુકુ શું કહીશું કોયલને ઇંગ્લિશમાં કુકુ જે એનો સાજ છે ને તે જેનું નામ છે પછીનું પિક્ચર સોરી પછીનું નામ તમને આપ્યું છે ચકલી તો ચકલીને ઇંગ્લિશમાં શું બોલીશું સ્પેરો સ્પેરો એટલે ચકલી પછી તમને કીધું છે કબૂતર તો કબૂતર એટલે કે પીજન બગલો એટલે ક્રેન ખાસ યાદ રાખજો બતકની ઇંગ્લિશમાં બોલીશું ડક અને બગલાની ઇંગ્લિશમાં બોલીશું ક્રેન નેક્સ્ટ જોઈએ તમને કીધું છે કે પ્રાણીઓના ગુજરાતી નામનો અંગ્રેજી ઉચ્ચાર બકરીને બોલીશું ઇંગ્લિશમાં ગોટ શું બોલાશે ગોટ ભેંસ તો બફેલો હાથીને ઇંગ્લિશમાં બોલીશું એલિફન્ટ ઘેટુ ઘેટુ એને ઇંગ્લિશમાં બોલીશું શીપ વાઘ તો ટાઈગર ગધેડું તો ડોંકી ઊંટ તો કેમલ ઘોડો તો હોર્સ અને લાસ્ટ વન આપ્યું છે તમને સસલું તો સસલું છે એને ઇંગ્લિશમાં બોલીશું રેબિટ સસલાનું અંગ્રેજી અહીંયા લખું છું તો શું બોલીશું આપણે રેબિટ તો રેબિટ એટલે સસલું થશે ઓકે રેબિટ એટલે સસલું ડોંકી એટલે ગધેડું એલિફન્ટ એટલે હાથી દેન બફેલો એટલે ભેંસ ગોટ એટલે બકરી શીપ એટલે ઘેટું કેમલ એટલે ઊંટ ટાઈગર એટલે વાઘ હોર્સ એટલે ઘોડો તો જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરસ રીતે એનિમલ્સ અને બર્ડ્સ વિશે ભણ્યા જેમાં અમુક જે એનિમલ જે છે એના પિક્ચર સાથે નામ ભણ્યા અને એવી જ રીતે બર્ડ્સના પણ અને અમુકના આપણે એમ નામ સમજ્યા કે જેના પિક્ચર નથી બટ આપણે એના નામ સમજ્યા કે એને અંગ્રેજીમાં આમ બોલાય તો એને ગુજરાતીમાં એનો અર્થ આ થાય અને જેને ગુજરાતીમાં આપણે જેમ કે પોપટ છે તો એને અંગ્રેજીમાં બોલીશું પેરેટ મોરને આપણે ગુજરાતીમાં મોર કહીએ છીએ પણ એને ઇંગ્લિશમાં બોલીશું પિક કોયલ જે છે એ ગુજરાતી નામ છે તો આપણે ઇંગ્લિશમાં શું બોલીશું કુકુ અને ઘણા સ્ટુડન્ટને નહીં ખબર હોય કે કોયલને ઇંગ્લિશમાં કૂકુ કહેવાય હવે ખબર પડી ગઈ ને તો યાદ રાખવાનું છે ઓકે અને આ બધા નામ તમારે બોલવાના છે અને હોમવર્કમાં તમારે આ બધું જ બે વાર વિડીયોમાંથી જોઈને સાંભળીને લખવાનું છે ઠીક છે સ્ટુડન્ટ આ વસ્તુ તમારે ધોરણ ત્રણમાં પણ આવવાની છે એટલે અત્યારથી જ જો તમને આવડે તો તમને ધોરણ ત્રણમાં ઇઝીલી યાદ રહે અને આવડી જાય તો આજના લેક્ચરની અંદર આપણે એનિમલ્સ એટલે કે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ વિશે ભણ્યા સમજ્યા ઘણા નવા નામ શીખ્યા તો આવી જ રીતે આપણે નવું નવું શીખતા રહીશું નવા લેક્ચર સાથે મળીશું ત્યાં સુધી હસતા રહો ખુશ રહો અને તમારું ધ્યાન રાખો અને યુનિટ ટેસ્ટ આવે છે તો યુનિટ ટેસ્ટનું વાંચન કરો આવજો ટેક કેર અને થેન્ક યુ